સબસ્ક્રાઇબ એજ્યુકેશન સ્ટડી ટાર્ગેટ ચેનલ એન્ડ પ્રેસ બેલ આઇકન ટુ ગેટ નોટિફિકેશન્સ. મિત્રો, ગણિતની અંદર જોઈએ તો ઘનફળ અને પૃષ્ઠફળ આ ટોપિક છે મિત્રો. યુપીએસસી હોય, જીપીએસસી લેવલમાં પણ આના પ્રશ્નો, જે અગ્ર લેવલના પ્રશ્નો પણ પૂછાય છે. તો આપણે સૌથી પહેલા ઘનફળ અને પૃષ્ઠફળ સમજતા પહેલા એમાં એક આવે છે લંબઘન આવે છે અને સમઘન આવે છે. તો એ સમજતા પહેલા આપણે લંબચોરસની વાત કરીએ મિત્રો. તો લંબચોરસની આકૃતિ દેખાય છે, આ લંબાઈ દેખાય છે અને આ પહોળાઈ દેખાય છે. એવી જ રીતે ચોરસની વાત કરીએ તો બધી જ બાજુ સમાન દેખાય છે, એટલે કે બધી લંબાઈ સમાન દેખાય છે. તો મિત્રો, આની અંદર એવું હોય છે કે આ એક પ્રકારનો બોર્ડ છે, એ તમે જુઓ તો સમતલીય છે. તો આકૃતિ કેવી હોય, સમતલીય હોય છે એકદમ બરાબર. તો અહીંયા જુઓ તો આ એક્સ અક્ષ ને વાય તમે જુઓ તો બે જ પરિમાણ હોય છે આની અંદર, ત્રીજું પરિમાણ હોતું નથી, એટલે કે આને દ્વિપરિમાણ કહેવામાં આવે છે લંબચોરસ અને ચોરસની. હવે મિત્રો, નીચેની આકૃતિ જોઈએ તો આ એક પ્રકારનો લંબઘન છે. શા માટે? તો કે અહીંયા જોઈએ તો લંબાઈ એની અને પહોળાઈ અને બી આપેલી છે અને આ ઊંચાઈ, ત્રણ વસ્તુ દેખાય છે લંબાઈ. હવે તમે મિત્રો આ આકૃતિને ભૂલી જાઓ, નીચેનું ખાલી જો આ સમતલ બને છે અહીંયાથી અહીંયા સુધીનું. તો આ ખાલી લંબાઈ ને પહોળાઈ હોય તો ખાલી એક સમતલ જ બને છે, પરંતુ અહીંયા લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ છે, એટલે આ એક પ્રકારનો લંબઘન થશે. સમઘન એટલે શું? તો કે મિત્રો આની અંદર આપણે જોઈએ તો લંબાઈ બધી બાજુ લંબાઈ સમાન દેખાય છે, તો આ એક પ્રકારનો લંબઘન, આ સમઘન થયો અને આ થયો લંબઘન. તો આ ત્રિપરિમાણમાં છે, એના પરિમાણ ત્રણ છે, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. તો આ પ્રકારનો થયો સમઘન અને આ થયો લંબઘન. હવે જોઈએ આગળ. હવે મિત્રો આ લંબઘન છે, તો લંબઘનની અંદર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ હોય. તો હવે મિત્રો એની જે કુલ સપાટી હોય છે, બરાબર છે, બધી બાજુ જે જોઈએ ઉપરની સપાટી બધી બાજુ, તો એનું કુલ પૃષ્ઠફળ કહેવાય છે. ઉપરની તમામ સપાટી બરાબર છે, તો એ બધું બધાનું જે આપણે જે મેળવીએ બરાબર છે, દરેક સપાટીનું ક્ષેત્રફળ એ તમામ મેળવીએ ને, એટલે એને પૃષ્ઠફળ કહેવાય છે. તો આખી ઘનફળનું કુલ પૃષ્ઠફળ થશે, એટલે કે લંબઘનનું પૃષ્ઠફળ થશે બે ગુણ્યા કૌંસમાં એલ બી પ્લસ બી એચ પ્લસ એચ એલ. આવું થશે, એ લંબાઈ, બી પહોળાઈ અને એચ ઊંચાઈ છે. આ સૂત્ર છે મિત્રો, યાદ રાખજો. હવે સમઘનની વાત કરીએ મિત્રો, તો એમાં બધી બાજુ સમાન હોય છે, એલ બી અને એચ ત્રણેય સમાન હોય છે. તો આપણે આ બધા બરાબર, ધારો કે બાજુની લંબાઈ એક્સ લઈ લઈએ, તો એનું સિક્સ એક્સ સ્ક્વેર થશે, એ થશે કુલ સપાટીનું ક્ષેત્રફળ સમઘનની. તો આ એક સૂત્ર છે. હવે જોઈએ આગળ. મિત્રો લંબઘન છે, તો લંબઘનના વિકર્ણોની જે લંબાઈ હોય છે એ અંડર રૂટ એલ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર હોય છે. સમઘનની વાત કરીએ તો તેમાં વિકર્ણોની જે લંબાઈ છે એ રૂટ થ્રી ઇન્ટુ એક્સ હોય છે. હવે મિત્રો આ પ્રકારનો એક લંબઘન છે, આ લંબાઈ છે, આ પહોળાઈ છે અને આ ઊંચાઈ છે. તો મિત્રો આની અંદર જોઈએ તો આપણે સપાટીની વાત કરીએ, એટલે આ પ્રકારની સપાટી જોઈએ. આવી રીતે આ એક સપાટી થઈ છે, જે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવીએ એ રીતે. તો આવી એક સપાટી હતી, અને નીચે જે આ રંગીનમાં તમને દેખાય છે આ બીજી આવી રીતે સપાટી થઈ, એમ આ એક સામેની એટલે કુલ બે થઈ, આ ત્રણ એની સામેની એટલે બે ચાર, અને ઉપરની છે એટલે છ. તો મિત્રો આની અંદર છ સપાટીની વાત કરીએ ને તો એ છ હોય છે. હવે બિંદુની વાત કરીએ તો કે અહીંયા જોડાયેલા એક, આ બે, આ ત્રણ, આ ચાર, પાંચ, છ, સાત ને આઠ, એમ આઠ શું હોય છે? બિંદુ હોય છે. હવે જે આ બાજુની વાત કરીએ, આ એક, આ બે, આ ત્રણ, એવી રીતે મિત્રો ગણશો ને તો બાર થશે, એટલે બાજુ હશે બાર. તો મિત્રો આની અંદર લંબઘનની અંદર આ પણ એક પોઈન્ટ હતો, તો એ આપણે જોઈ લીધો. આ લંબઘનની અંદર મિત્રો એનું ઇંગ્લિશમાં નામ જો તમને ખ્યાલ ન હોય તો એનું ક્યુબોઇડ કહેવામાં આવે છે લંબઘનને, અને સમઘનને ક્યુબ કહેવામાં. ક્યુબ એટલે બધી બાજુ સમાન હોય, ક્યુબોઇડ એટલે શું થાય? લંબઘન થાય. હવે મિત્રો આનું પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ મેળવવાનું હોય, તો પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ એટલે શું? તો કે તળિયું નહીં, ઉપર નહીં, અંદરની જે ચાર બાજુ આવે, એક, બે, ત્રણ ને ચાર, તો આ જે પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ કહેવાય છે. તો એનું મિત્રો સૂત્ર છે બે ગુણ્યા કૌંસમાં એલ પ્લસ બી કૌંસની બાર એચ. આને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લેટરલ સરફેસ એરિયા, એને કહેવાય પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ. હવે સમઘનની વાત કરીએ તો મિત્રો એમાં પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ છે ફોર એ સ્ક્વેર આવશે, જ્યાં એ હશે બાજુની લંબાઈ હશે. તો ફોર એ સ્ક્વેર
મિત્રો, તો આ લંબઘન અને સમઘનની હતી થિયરી અને સૂત્રો. તો હવે મિત્રો આગળ આપણે જે દાખલા ગણીશું, બરાબર છે, તો આ પાર્ટ વનની અંદર માત્ર થિયરી છે, હવે આગળના પાર્ટની અંદર આપણે દાખલા ગણીશું. થેન્ક યુ, ધન્યવાદ. મિત્રો, આ લંબઘન છે એનું ઘનફળ છે એ જોઈએ. પૃષ્ઠફળની વાત કરી તો એમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આ ત્રણેયનો ગુણાકાર થશે ઘનફળની અંદર. સમઘનનું જે ઘનફળ છે તો એમાં જોઈએ તો મિત્રો એમાં ત્રણેય બાજુ બધી બાજુ સમાન હોય એથી લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ સમાન હોવાથી એનો થશે એક્સ ક્યુબ, એનો થશે ઘનફળ સમઘનનું. તો આ એક ટોપિક હતો.